ડ્રેગન ફ્રૂટની ખેતી આમ તો સરળ છે, પરંતુ જો તેમાં મહત્વના મુદ્દા ધ્યાનમાં રાખવામાં ના આવે તો તેમાં ઘણી નુકસાની થઈ શકે છે. આજે એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીશું કે ડ્રેગન ફ્રૂટમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ. કલ્પેશ નારાયણભાઈ ચૌધરી છે. હું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મગરોડા ગામનો વતની છું. ઉત્પાદનમાં સૌથી પહેલા જ્યારે લગાવવાનું હોય, જ્યારે એનું આપણે પ્લાનિંગ કરતા હોય ડ્રેગન ફ્રૂટ લગાવવાનું, ત્યારે એ જે ખર્ચાળ છે એ જ બહુ મોટો ખર્ચો છે કે એક વિગ્યા આપણને 4-5 લાખનો ખર્ચો પડતો હોય છે. બરાબર, એ લગાયા પછી એમાં બીજો કોઈ ખર્ચો નહીં. એના અંદર તમારે ખાલી આપણે રોપણી કરતા હોય તો રોપણી કરવી પડે, એના અંદર કોઈ ઘાસ હોય તો એ નીકાળવું પડે, અને આપણે જે ખાતર આલતા હોય, જેમ કે ઓર્ગેનિક પદ્ધતિથી અમે કરતા હોય તો અમે છાણિયું ખાતર વર્ષમાં 2 વખત આપીએ છીએ, તો એ ખાતર આપવાનું, એટલે એ 20-1 હજારના ખર્ચામાં પતી જતું હોય. એટલો બધો ખર્ચો પાછળથી થતો નથી, પણ જ્યારે રોપણી કરીએ ત્યારે જ એનો ખર્ચો વધારે હોય છે. સરકાર દ્વારા સબસિડી અપાય છે, 1 એકરમાં અત્યારે 3 લાખ જેવી સબસિડી અપાય છે. જ્યારે અમે કર્યું, અમે જ્યારે 2020માં કર્યું, એ વખતે નવી સબસિડી ચાલુ હતી. અમારે કર્યા પછી સરકારે અફ્રૂટની કમલમ જાહેર કરી, એના પહેલા અફ્રૂટ વિશે ખ્યાલ બી નહોતો કોઈને. એના પછી એ લોકોએ કમલમ ફ્રૂટ જાહેર કર્યું, એના પછી સરકારે સબસિડી બહાર પાડી. એ વખતે 1 લાખની સબસિડી આલતા હતા 1 એકર ઉપર. અત્યારે સરકારે એમાં સારું કામ કર્યું છે અને ધીરે ધીરે સબસિડી બી વધારે છે, અને એના જે ક્રાઇટેરિયા છે એ બી સારા એને કર્યા છે સરકારે. આપણે ડ્રેગન ફ્રૂટમાં જાળવણીની વાત કરીએ તો એમાં વાવેતર પછી ફ્રૂટિંગ જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે શું ધ્યાન રાખવું પડે? ડ્રેગન ફ્રૂટમાં સૌથી વધારે જાળવણી કે આપણે પહેલા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કરી દેવી જોઈએ. તમે જ્યારથી ફ્રૂટિંગ તમે પ્લાન્ટ લગાવો એ તરત જ એનું પહેલાં સૌથી પહેલાં ડ્રીપ ઇરિગેશન કરી દેવું પડે. આ એક કોમન વસ્તુ છે કે ડ્રીપ ઇરિગેશન વસ્તુ. તમે આમાં પાણીની ઓછી જરૂર પડે, પણ જો પાણી વધારે પડી જાય તો એના અંદર ફંગસનો લોસ થાય છે અને ફંગસ થઈ જાય, વોટર લોસ જેને કહેવાય છે. અને એકદમ થોડું પાણીની જરૂર હોય છે, એટલે એને રોજ થોડું પાણી જોઈએ એમ. એટલે એકાદ બે કલાક તમે ડ્રીપ ઇરિગેશનથી જો પાણી ચાલુ રાખો તો એમાં બીજું કોઈ પ્રોબ્લેમ થતું નથી. સૌથી વધારે પ્રોબ્લેમ ઉનાળામાં થાય છે. ઉનાળાના જે 3 મહિના રહ્યા એમાં ગરમી પડે, ગરમીમાં પ્લાન્ટ જે રહ્યો એ બચી શકતો નથી, ગરમીમાં એને બહુ તકલીફ પડે. શિયાળાનું આ ફ્રૂટ છે, એટલે ચોમાસા શિયાળાનું ફ્રૂટ કહેવાય, એટલે ગરમીમાં એ બળવાની ચાન્સીસ વધી જાય. એના માટે રૂફટોપની સિસ્ટમો થતી હોય છે, રૂફટોપ કરતા હોય છે બધા. અને જો રૂફટોપ ના કરી શકો તો દેશી પદ્ધતિઓ, જેમ કે આપણે કોઈ કોથળા હોય કે એવું હોય એને પાણીથી પલાળીને એના પર રોકી અને એ બધું કરીને એને સાચવવું પડે. ઉનાળામાં સાચવણી થઈ જાય અને 1 વર્ષનો પ્લાન થાય તો પછી એમાં બીજા બધા પ્રોબ્લેમ થતા નથી. આના અંદર કોઈ બીજા વિશેષ રોગ આવતા નથી, આનું કોઈ વધારે મેન્ટેનન્સ એવું બધું વધારે નથી. ખાલી ગરમીના કારણે જે ફૂગ આવે એમાં તમારે એના માટે કામ કરવું પડે. હું એમને સલાહ આપું છું કે ખેતી કરવી હોય તો પહેલાં આના વિશે થોડું તમે રિસર્ચ કરી લો, કયા કયા પ્લાન્ટ અવેલેબલ છે, અલગ અલગ વેરાયટી અવેલેબલ છે, તો તમારા ખેતરમાં કઈ વેરાયટી મીન્સ કે થાય છે એમ. કારણ કે ઘણા ખેડૂતો એકસાથે વાવેતર કરી દેતા હોય છે અને પછી વાવેતરમાં 2-3 વર્ષે એમને ઉત્પાદન મળતું નથી ને પછી બધું નીકાળી દેવું પડતું હોય છે. અથવા અમુક ખેડૂતોમાં એવું હોય છે કે વાવેતર કરે પણ જમીન માફક ના આવે અને પછી ફ્રૂટિંગ ના થાય, અથવા ફ્રૂટિંગ નાનું થઈ જાય, અથવા ફ્લાવરિંગ થઈને પછી એ ફ્લાવરિંગ પડી જાય, એવા બધા ચાન્સીસ વધારે છે, બહુ વધારે થાય છે. અમારા ઉપર ફોન આવે એટલે કહેતા હોય છે કે આ પ્રોબ્લેમ બધા બહુ થાય છે. એટલે પહેલાં તમે અમુક છોડ લાવો, થોડા તમે પહેલાં 10-15 પોલ લગાવો, એમાં તમે પ્લાન્ટિંગ કરો, એમાં તમે 1-2 વર્ષમાં સક્સેસ જતા રહો છો તો પછી તમે જમીન ઉપર મોટા પાયે ખેતી કરી શકો છો.